तो आ तमाम नी वच्चे आजे मळशे राज्यनी कैबिनेट बैठक। अनलॉक बेना अमलीकरण अंगे गृह विभाग साथे चर्चा करवामां आवशे। आ साथे सौराष्ट्रमां वरसाद खेंचावानी स्थिति वच्चेना आयोजन मुद्दे पण समीक्षा कराशे। पीवानुं पाणी उपलब्ध करावा अंगे पण चर्चा हाथ धराशे। अमदावाद बाद सूरतमां वधता जता कोरोना केस अंगे पण चर्चा। महसूल तेमज राज्यनी प्रवर्तमान स्थिति अंगे पण चर्चा हाथ धराशे। संवाददाता निर्मल दवे जोड़ाई गया छे। निर्मल, आजे कैबिनेट बैठक अनलॉक बेनो तबक्को आजथी शुरू थई रह्यो छे ने तेनी वच्चे जे घणा यक्ष प्रश्नो छे राज्य माटे तेनी पण चर्चा। અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કોરોનાની જે મહામારી છે તેનો। છેલ્લા કેટલાક દિવસોથી તમે જોયું હશે કે અમદાવાદમાં કોરોનાના કેસનું જે પ્રમાણ હતું તેની સાપેક્ષમાં હવે સુરતમાં કોરોનાના કેસની સરખામણી વધી ગઈ છે। કોરોનાના કેસ ત્યાં સુરતમાં વધી ગયા છે એટલે ગતરોજ હેલ્થ અગ્ર સચિવ જયંતિ રવિ પણ સુરતની મુલાકાતે ગયા હતા। ત્યાં ખાનગી હોસ્પિટલના સંચાલકો છે તેમજ અન્ય જે તબીબો છે તેમની સાથે પણ તેમણે વાતચીત કરી હતી અને મીટિંગ કરી હતી। અત્યારની સ્થિતિ જોઈએ શિવાની, તો અમદાવાદમાં જે રીતે ગઈકાલના જાકડા કોવિડ હોસ્પિટલ તો ઊભી કરાઈ છે, પરંતુ સાથે સાથે કેન્સર હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડ ઉભો કરાયો હતો અને કિડની હોસ્પિટલની અંદર પણ કોરોના વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો। જો કે અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કિડની હોસ્પિટલની અંદર ઉભો કરવામાં આવેલો કોરોના વોર્ડ અને સાથે જ કેન્સર હોસ્પિટલની અંદર ઉભો કરવામાં આવેલા જે કોરોના વોર્ડ છે તેને બંધ કરવામાં આવ્યો છે। બંધ એટલા માટે કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે તેવું સરકાર ઓન ચોપડે બતાવી રહી છે। 1200 બેડની જે કોવિડ હોસ્પિટલ છે તેની અંદર માત્ર અત્યારે 270 જેટલા જ કોરોનાના પેશન્ટ છે તેવી સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ છે। એટલે જે 1200 બેડની હોસ્પિટલ છે તેમાં જ પૂરતી સંખ્યામાં દર્દીઓ નથી, એટલે આ કારણોસર કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં જે ઉભો કરવામાં આવેલો કોરોનાનો જે વોર્ડ છે તેને બંધ કરવામાં આવ્યો છે તે પ્રકારની માહિતી મળી છે। સાથે જ અનલોક 2નું આજથી જ્યારે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે એટલે તેવા સંજોગોમાં ગૃહ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવશે। ગૃહ વિભાગને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવશે અને અનલોક 2નું પણ ચુસ્તપણે અમલ કરવામાં આવે જે રીતે અનલોક 1ની સાપેક્ષમાં જોઈએ તો અનલોક ખાસ તો મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, સાથે અનલોક 2ને લઈને ગૃહ વિભાગ સાથે વિશેષ ચર્ચા।